અને ભૂલતા નહીં ભક્તો, જ્ઞાનાશ વિના કદાચ ભક્તિ એકલી પ્રગટે ને તો એ માણસને માગતા ન આવડે, દુનિયામાંથી બી ખૂટું ન પડાય. ધ્રુજે 5 મહિનાની અંદર ભગવાનને રાજી કર્યા, પણ માગતા ન આવડ્યું, માગતા ન આવડ્યું, માગતા ન આવડ્યું, માગતા ન આવડ્યું. માગી માગીને રાજ માગ્યું, માગતા તો બાપ પ્રેમ સખી પ્રેમાનંદ સમી ને આવ્યું. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. ભક્તો એવું જ્ઞાનાશ ફિટ થયો, કારણ કે રાત દાડો ભગવાન સ્વામિનારાયણ કથા કરાવડાવી, સત્સંગ કરાવડાવ્યો, સંતોએ રાત દાડો દાખલો કર્યો. ધ્રુજ જેવા માગવામાં થાપ ખાઈ ગયા, માગી માગીને માયાનો લોચો માગ્યો. યાદ કરો અદભુત સ્વામિનારાયણ સંપ્રદાયની ભક્તો મહત્તા, એની અસ્મિતાના તમને દર્શન કરાવો. બહુ બુદ્ધિ નહોતી. જેતપુરને આંગણે ભગવાન સ્વામિનારાયણ જ્યારે પધાર્યા, અને એ વખતે ભગવાન સ્વામિનારાયણે રતા બસ્યાને કીધું, રતા હું તારા પર રાજી થયો, માગ તો આજે માગી આપી દઉં, માગ તમારું ભગવાન પણ આપું. ત્યારે રતો બસ્યો, ભક્તો બહુ બુદ્ધિશાળી નહોતો દેખાતો. ભગવાન સ્વામિનારાયણને કે કૃપાનાથ, આ દુનિયામાં તમારથી અધિક કાંઈ જ નથી, માટે મારે કાંઈ નથી જોતું. રતા તારું તૂટેલું ઘર છે એ ઘર તો હારું માગ કૃપાનાથ, તૂટેલા ઘરમાં મારે ક્યાં કાયમ રહેવું છે? અન ઘર તૂટેલ છે, તા દેહ ક્યાં હાજો, આ એક દાડો તૂટી જવાનો છે કૃપાનાથ, મારે તમારી સિવાય કાંઈ ન જોઈ, મારે તમારી સિવાય કાંઈ ન જોઈ. અદભુત અસ્મિતાઓ છે.